સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પૂર્વ વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટ્રિયા થોડી વારમાં કેસરીઓ કરશે અર્જુન ખાટરીયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો કેસરિયા કરશે એ દ્રશ્યો સી સીઆર પાટીલની અધ્યક્ષતામાં કેસરિયા કરવા જઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં ખાટરીયા સાથે જિલ્લા પંચાયત કોંગ્રેસ સભ્યોએ કેસરિયા કર્યા હોવાની વિગતો આ સીધા દ્રશ્યો અમે તમને નેતા અર્જુન ખાટરીયાના બતાવી રહ્યા છે કે જેમને

અને બીજું સૌથી સોનેરો અવસર જે ટૂંક સમયમાં આવવા જઈ રહ્યો છે રામ જન્મભૂમિનું જે નિર્માણની વાતમાં વર્ષોથી જેની આપણે રાહ જોતા હતા અને સારા ભારતમાં જે રીતે વિકાસના રથના પૈડાઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હાથે ચાલી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક સહભાગી થવા માટેનો અમને જે મોકો મળ્યો છે એ મોકો એ તક ઝડપી અને અમે સૌ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાવા જઈ રહ્યા છીએ એટલે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આ અર્જુનને ગીતા જ્ઞાન મળી ગયું છે જરૂર સમયાંતરે પરિવર્તન થતું હોય છે અને આપે ખૂબ સરસ વાત કરી કે ગીતા જ્ઞાન મળી ગયું અને એ ગીતા જ્ઞાનના આધારે જ અમે આવ્યા છીએ અને વિકાસની જે સમગ્ર ભારત વર્ષની તો વાત છે જ પરંતુ વિશ્વના છેવાડાઓમાં જાઓ તો નરેન્દ્રભાઈ મોદીની વિકાસની વાતની ચર્ચાઓ થઈ રહી વાત એ છે કે આ જ્ઞાન હંમેશા ચૂંટણી સમયે જ કેમ મળતું હોય છે લેવાતું હોય છે તો સ્વીકારાતું હોય છે શું તકલીફ આટલા વર્ષથી આપ કોંગ્રેસમાં હતા તો હવે કયા મુદ્દાઓ છે કે જેના લીધે કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છો કોંગ્રેસ પાર્ટી જે રીતે સમગ્ર ભારત વર્ષમાં આરાધ્ય દેવ આપણા સૌના શ્રદ્ધા સાથે જોડાયેલા આપણા સૌના ઈષ્ટ રામચંદ્રજી ભગવાનની જે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક એ તક મેળવવા માટે કોંગ્રેસ પાર્ટી ઉણી ઉતરી છે અને અમને આ મુદ્દાનું ખૂબ મોટું દુઃખ થયું છે કે આપણા સૌના ઈષ્ટ એના કરતા એ સમગ્ર ભારતીય લોકો જે રીતે રામચંદ્રજ ભગવાન પ્રત્યેની જેમની આસ્થા છે એ આસ્થાને ઠોકર લાગે ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચે એ માટેના જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રયાસો થયા છે એમાં અમારું હૃદય પરિવર્તન થયું છે અને અમે આપનું હૃદય પરિવર્તન થયું છે કોંગ્રેસના બીજા અનેક નેતાઓનું પણ હૃદય પરિવર્તન થશે આ દિશામાં થઈ શકે ટૂંક સમયમાં આપ જોશો ખૂબ અમે તો ઘણા બધા નેતાઓ પાસેથી ચર્ચાઓ સાંભળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તરફ છે ઘણા બધા નેતાઓનો ઝુકાવ છે ઘણા કાર્યકર્તાઓ વિચારી રહ્યા છે ઘણા સંગઠનના લોકો વિચારી રહ્યા છે તમે વિચારી રહ્યા એમની માહિતી મારી પાસે નથી એમની માહિતી તો હાઈકમાન્ડ પાસે હોય ભારતીય જનતા પાર્ટીની શીર્ષ નેતૃત્વ પાસે કેમ કે ચૂંટણી આવી રહી છે સૌરાષ્ટ્રની અંદર આપનો શું રોલ રહેશે અમારાથી જે પણ સહયોગ થાય લોકસભાની ચૂંટણીમાં મદદ કરવા માટેનો એ લોકસભાની ચૂંટણીમાં મારા વિસ્તારમાં જ્યાં જ્યાં પાર્ટી આદેશ આપે એ પ્રમાણે મેં મદદ કરી અને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય લોકસભાને પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિને લડવાની ના જરાય હું લોકસભાની ચૂંટણી માટેનું ક્યાંય દૂર દૂર સુધી મારો વિચાર પણ નથી અને એવું કોઈ કમિટમેન્ટ પણ નથી ને એવી કોઈ ડિમાન્ડ પણ નથી હું તો લોકો સાથે જોડાયેલો ધરતી ઉપરનો કાર્યકર્તા છું અને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે મને કાર્યો છે એનાથી હું જનતા પાર્ટીમાં અત્યારે વાત કેમ કે રામ મંદિરને બેઝ બનાવ્યું છે એટલે એવું કહી રહ્યા છે કે આ અર્જુનને તો ગીતા જ્ઞાન મળી ગયું છે પણ સાથે એવું પણ કહી રહ્યા છે કે હજુ પણ કોંગ્રેસમાં એવા અનેક લોકો છે કે જે રીતે અયોધ્યા અને રામ મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કર્યો છે તેના કારણે એ કોંગ્રેસ સાથે